નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી વાગોતર આપનું લોકસામના ન્યૂઝમાં સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકાચારી જગાવનાર 65 લાખની લૂંટના ભેદમાં ખુદ હવે ફરિયાદી જ આરોપી બની ગયો છે. ગઈકાલ સાંજના સમયે વડાલી પાસે 65 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદી વડાલી પોલીસ સ્ટેશનને નોંધાઈ હતી, ત્યારે સાબરકાંઠા જિલ્લાના SOG LCB સહિત વડાલી ઈડર ખેરોજ અને ખેડ બ્રહ્મા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં રાજસ્થાનના કોટડા ગુટખા પાસે બીડી તમાકુ અને કરિયાણીના વેપારીને 1 કરોડનું દેવા હોવાનું મામલો સામે આવી રહ્યો હતો અને આ બાબતે તપાસ કરતા લેણદારોના ત્રાસથી બચવા માટે આ લૂંટનું તરકટ રચવાનું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાની તમામ પોલીસને દોડાવનાર કરિયાણાના વેપારી અને અન્ય 1 ઈસમ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો પોલીસે આ લોકો પાસેથી 5 લાખ રૂપિયા પણ કબજે કર્યા હતા. જે વડાલીથી ખેડબ્રહ્મા વચ્ચે શ્યામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના 2-વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે 65 લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવ્યા, એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી. જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ, ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો એની તપાસમાં લાગેલી હતી, જેના આધારે રસ્તા પરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા, જેમણે જણાવેલું હતું કે બલેનો, વ્હાઈટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા, એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસમાં હતા અને એના માટે થઈને લોકો જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા, જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું, એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો, જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ. તો જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.